આજે ગુલાબસિંહ કેપી ગઢવીસર મારું નામ ચાલે. હેલો બધું નમસ્કાર. વાવ, વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી આવી રહી છે. બંને પાર્ટીઓ છે મીટિંગોનો દોર છે ચાલુ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી પણ દરેક સમાજ સાથે છે કે દરેક સમાજના કાર્યક્રમોમાં છે હાજરી આપી રહ્યા છે. અને હવે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ છે. હાલ તાજેતરમાં બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં કેનીબેન ઠાકોરથી માંડી ગુલાબસિંહ રાજપૂત હોય, કેપી ગઢવી હોય કે ઠાકરસિંહભાઈ રબારી હોય, એ બ્રહ્મ સમાજના આ કાર્યક્રમમાં હાજરી આપે છે. અને ઠાકરસિંહભાઈ રબારી તો કંઈક એવું બોલી જાય છે જેનાથી ઠાકોર સમાજમાં કંઈક નારાજગી થઈ શકે છે. તો તાજેતરના બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ઠાકરસિંહભાઈ રબારી એવું તે શું બોલી ગયા, એવા તે કોના નામ લઈ લીધા કે જેનાથી ઠાકોર સમાજમાં થોડીક નારાજગી થઈ શકે છે. અને કોંગ્રેસ પાર્ટીમાંથી છે લગભગ હવે ઉમેદવાર છે એ ફાઇનલ થઈ ચૂક્યા છે. જે કેનીબેન ઠાકોર છે એ બધા કાર્યક્રમોમાં બોલી રહ્યા છે, ગુલાબસિંહ રાજપૂત બોલી રહ્યા છે, ઠાકરસિંહભાઈ રબારી બોલી રહ્યા છે. એ પ્રમાણે એવા અણસાર એ મળી રહ્યા છે કે વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે. તો હાલ જે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો એ હાજરી આપી અને એમાં ઠાકરસિંહભાઈ રબારી શું બોલ્યા, ગુલાબસિંહ રાજપૂત છે એ શું બોલ્યા, અને બ્રહ્મ સમાજને કોંગ્રેસ તરફી રાખવા માટે ઘણી બધી વાતો કરી છે. અમીરામભાઈ આસલની પણ વાત કરી છે. એ જ અમીરામભાઈ આસલ 2022 ગેનીબેન ઠાકોરની સામે છે કોંગ્રેસ છોડીને અપક્ષમાં છે એ ઉભા રહ્યા હતા. અને એનું નુકસાન ગેનીબેન ઠાકોરને થઈ શકે એમ પણ હતું, પરંતુ છતાં પણ ગેનીબેન ઠાકોર 15,000 આસપાસ મતથી જે જીતીને આવ્યા હતા. તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમીરામભાઈ આસલનો શું રોલ હશે, ગુલાબસિંહ રાજપૂતનો શું રોલ હશે, કોંગ્રેસના ઉમેદવાર લગભગ હવે નક્કી થઈ ચૂક્યા છે. તો એ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જે અમને આવાને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી તમે અમને મદદ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. વિડીયોની શરૂઆત કરીએ. હાલ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીના 4-5 દિગ્ગજ નેતાઓ છે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજરી આપે છે. જે બ્રહ્મ સમાજ 2022 ગેનીબેન ઠાકોર જ્યારે વિધાનસભાની વાવ બેઠક પર લડ્યા એ સમયે કોંગ્રેસના મોટા ગજાના નેતા અમીરામભાઈ આસલ છે એ કોંગ્રેસ છોડીને અપક્ષમાં વાવ બેઠક પર લડ્યા હતા અને 28,000 આસપાસ મતો છે એ અમીરામભાઈ આસલ છે એ લઈ ગયા હતા. તો એ જ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં છે ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહભાઈ રબારી અને કેપી ગઢવી સહિત કોંગ્રેસના નેતાઓ ત્યાં બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં જાય છે. અને જે બી બ્રહ્મ સમાજ, નહીં ભાજપ કે નહીં કોંગ્રેસ, એ રીતે 2022માં છે એ અપક્ષમાં અમીરામભાઈને મત આપ્યા હતા. તો હવે બંને પાર્ટીઓ છે, ભારતીય જનતા પાર્ટી પણ અને કોંગ્રેસ પણ, બંને બ્રહ્મ સમાજના મતો છે એના પક્ષે લેવા માટે છે મહેનત કરી રહ્યા છે. કેમકે 25-30,000 બ્રહ્મ સમાજના મતો વાવ બેઠક પર છે અને અમીરામભાઈ આસલ છે અપક્ષમાં લડ્યા, હાર્યા અને બાદમાં કોંગ્રેસમાં ફરીથી પાછા છે, ઘર વાપસી કરતા નથી. અને હાલ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટના દાવેદાર માનવામાં આવે છે. તો સૌ પ્રથમ આ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં જૂની યાદોને તાજા કરી ગુલાબસિંહ રાજપૂત હોય, ઠાકરસિંહભાઈ રબારી છે એ શું બોલ્યા, જે તમે સાંભળો. સેવા ગેનીબેન ઠાકોર, આપણા સંસદશ્રી વીકે જોશી સાહેબ, રાજુભાઈ જોશી સાહેબ, કેપી ગઢવી સાહેબ, ઠાકરસિંહભાઈ રબારી સાહેબ, આપણા સૌના હેમંતરામબા વડીલ, ભગવાનભાઈ, હેમુભાઈ અહીં મંચ પર બિરાજમાન, બ્રહ્મ સમાજ અને કોંગ્રેસ પાર્ટીના સૌ વડીલો, સ્વામી બિરાજમાન બ્રહ્મ સમાજના ઈટાગોમ ને ભાઈ અંબારામભાઈના આમંત્રણને માન આપીને પધારેલા વાવ, થરા, સુઈગામ, ભાભર, દિયોદર, પોચે તાલુકામાંથી જે બ્રહ્મસભા અહીંયા ઉપસ્થિત છે, આપ સૌને મારા બે આ જોડે રામ રામ કહું છું. બ્રહ્મ સમાજના આશીર્વાદ જયારે પણ મળે છે ત્યારે ખૂબ મળે છે. અને આજે જયારે ગેનીબેન પહેલી વખત આપણને બ્રહ્મ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા આ જગ્યા પર જયારે બોલાવી તમારો સન્માન સમારંભ જઈ રહ્યો, તે બદલ બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આજે આભાર માનું. ચૂંટણી 1 મહિનો હોય, બાકી 59 મહિના ચૂંટાયેલા પ્રતિનિધિને બધા પોતાના સમાજના છે, પોતાના છે સમજીને જ કામ કરવાનું હોય છે. આ ગેનીબેન આપણા વિસ્તારમાં વાવના ધારાસભ્ય બન્યા, ત્યારથી લઈને આજે સંસદ બન્યા,
ત્યારે હંમેશા લોકોના સુખમાં સુખી દુઃખમાં દુઃખી, જયારે પણ સારા નરસા પ્રસંગોમાં એકબીજાના ભાગીદાર થવાનું થયું તો જ્ઞાનીબેન ક્યારે પાછા નથી. અને બ્રહ્મ સમાજ હંમેશા ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે. મારા દાદા હેમાભાઈ આ વિસ્તારમાં વાવમાં હોય થરાદમાં જયારે પણ ચૂંટણીઓ લડ્યા ત્યારે હંમેશા એમને આશીર્વાદ આપ્યા, મોટા કરવાનું કામ કર્યું. અમે મારા ભાઈએ પણ પોતાના સમાજના ગણીને હંમેશા ચાલવાનું કામ કર્યું. ત્યારે અંબારામભાઈ, અમારા એટીભાઈ, આ બધા લગભગ અમને અઠવાડિયું ગામડે ગામડે ફરી અને બ્રહ્મ સમાજને જયારે અહીંયા તેડાયો છે ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આમ તો ભગવાનના પણ આશીર્વાદ હતા કે વરસાદ હતો, તેમ છતાં કાર્યક્રમમાં બધાનું માન સચવાઈ રહ્યું છે તે બદલ આનંદ પ્રકાશ બાપુના જ આશીર્વાદ હશે. ત્યારે જ આપ આ જગ્યા આપણે શું ભેગા થયા. જ્ઞાનીબેને હંમેશા ક્યારે નાત જાત નથી જોઈ. હમણાં માનું નોમ મન નથી ખબર પણ ઉજણવાડાના છે એક બનાવ બન્યો. અમારા એ દિશા ખબર નહીં બાપર જવાનું થયું અને બધા આવ્યા. ઉજણવાડાના 20-25 આગેવાનો હતા અને લઈને આવ્યા હતા કોણ? અમાર પીરોબા ભેણપ. બ્રહ્મ સમાજના આગેવાન માટે મારા પીરાભી એનું કર્યું કે આપ જ્ઞાનીબેન આ સમાધાન ના થયું તો હું તમારા ત્યાં નહીં આવું. ના જ્ઞાનીબેન જો કે આમના માટે કરીને ક્યાંક કેવું કાંઠા થઈને કેવું પડ્યું છે સમાધાન કરાવવાનું કામ કર્યું. જ્ઞાનીબેન કઈ બીજા વાતો ના થયું એવું ના દેખે. નકા ઘણા એવા આગેવાનો હોય કે ચોક ખબર પડે કે વોકમાં આવે તો ચી રીતે ફિટ કરાવવા એ અમુકના ધંધા હોય અને એક રીતે બચાવવા એ પણ એક આગેવાનનું કામ. એટલે અમે ઢુકાઈએ છીએ કે જ્ઞાનીબેન વતી એટલી ખાતરી આપીએ છીએ મદદ થઈ હોય ના થઈ હોય થશે તો બચાવવાની અંદર જ્ઞાનીબેન ઉભા હશે, ફસાવવામાં ક્યાંય નહીં હોય. એમને તમને આ જગ્યા ઉપર તમને આજે બધા ભેગા થઈને કહે કોઈ પણ સમાજનો આગેવાન બનતો હોય ને તો વર્ષો લાગે. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ મહેનત કરો ને ત્યારે આગેવાન તૈયાર થતા હોય. ત્યારે જે પણ સમાજના આગેવાન તૈયાર થતા હોય એને દરેક સમાજ હંમેશા મોટા કરવાના કામ કરતા હોય. આજે અંબારામભાઈ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને આવ્યા છે તો જવાબદારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની પણ એટલી જ રહેશે કે અંબારામભાઈને કઈ રીતે મોટા કરવા જ્યાં પણ 7 સરકારમાં ઉભું રહેવું પડશે બધા ભેગા રહીને ઉભા રહેવું મદદ મળશે. આમ તો બધા ભેગા થઈ એક ચોખોટે કરવી છે થોડી. એ ઘણા મનમાં એમ કે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી તો કે અમીરામભાઈનું ફોર્મ રાજપૂત સમાજે ભરાયું હતું. આજે આ બ્રહ્મ સમાજની હાજરીમાં આ બધા આગેવાનો હાજરીમાં ખુલાસો કરું છું. અમે રાજપૂત સમાજના 50 આગેવાનો અમીરામભાઈના ઘરે ગયા હતા. એમાં કેપી સાહેબ હતા, બેન આવ્યા હતા, ઠાકરસિંહભાઈ હતા કોયડાથી, મયારામભાઈ હતા અને ડાબલીયાવાથી પણ મહાદેવભાઈ દીકરણ બધા હતા અને દેવરામભાઈ બધા હાથ જોડીને કીધું હતું મહેરબાની કરો કેમકે હું જો કોંગ્રેસમાંથી ચૂંટણી લડતો હોઉં તો ક્યારેય એવું નહીં બની શકે કે અરે ક્રોસ વોટિંગ થશે. કેમકે કોંગ્રેસ મારો કોઈ વિશ્વાસ મુક્તિ હોય તો મારે જ્ઞાનીબેન ભેગું રહેવું પડે અને જ્ઞાનીબેન સંસદની ચૂંટણી લડવાના છે અને જગ્યા ખાલી થાય તો જો તમારા ભેગા જ્ઞાનીબેન ના ઉભા રહે તો અમે બધા તમારા ભેગા છીએ. પણ આજે આ નિર્ણય તમારો ખોટો છે અને છતાં તમારે લડવું હોય તો થરાદમાં લડો તો કોઈ એકબીજાનું કોઈ મનદુખ ના રહે. કેમ કે અમે નથી મદદ કરી શકા, કદાચ ભાજપના કોઈ ગયા હોય તો અમે એમની કઈ જવાબદારી લેતા નથી તો એમની પાસે ઉઘરણી કરો. બાકી અમે બધા 50 સમાજના જે એમ કહેવાય રાજપૂત સમાજની ધોળી તળી બધા જ એને અમીરામભાઈના હાથા જોડી વખતે કરી ત્યાં તો બ્રહ્મ સમાજ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ચોખવટ કરું. નકા ઘણા એવું છે કે અમને ઉભા રાખે ને પછી ભેગા ના જાય પણ અમે એની અંદર જેટલા અમારા આગેવાનો હતા બધા ભેગા થઈને કહેવા માટે એ દિવસે ગયા હતા. અને તાલુકા પંચાયતની ચૂંટણી હતી, આ જ્ઞાનીબેનો ઠાકરસિંહભાઈઓ અમે એક એક મહિનો જો પણ તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા માટે અમીરામભાઈ માટે જે પણ કષ્ટ વેઠવું પડ્યું હતું વેઠ્યું હતું ને સમાજી કે કષ્ટ વેઠ્યું હતું એના પછી આજ સુધી વેઠીએ
પણ જવાબદારી હોય છે. કહી દો ને, હમણાં જેમ અંબારામભાઈ આવ્યા છે, વિશ્વાસ મૂક્યો છે, તો અંબારામભાઈ ભેગું ઉભું રહેવાની અમારી જવાબદારી છે. એમાં કદાચ નફો નુકસાન થઈ શકે, પણ નફો નુકસાન માત્ર નફો થાય તો ભેગું રહ્યું, નુકસાન થાય તો આગું ખસી જવું, એ અમારામાં ક્યાં આવશે નહીં. અને ત્યારે ભેગા બીજા જયારે વાત કરી રાજુભાઈ કે ભાઈ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બનવું, પહેલી વખત તાલુકા પંચાયતમાં જીત્યા ને પહેલી વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં ગયા, એની બેનથી આખા કોંગ્રેસ પાર્ટી પૂરેપૂરો સહયોગ. પહેલી વખત જિલ્લા પંચાયતમાં જીત્યા અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બનાવવામાં પણ ગયા, એની બેનનો મહત્વનો ફળ. અને મેં ત્યારે પણ કીધું હતું કે એની બેન સંસદ લડશે અને જગ્યા ખાલી થશે, એમ તો અમીરામભાઈ પહેલી પસંદગી તમારી હશે, એ અમને નહીં જો એની બેન કરે તો અમે તમારા ભેગા છે, તમારે જે નિર્ણય લેશો અમે તમારા ભેગા છે. આજે પણ ધર્મ સમાજની વચ્ચે બાપજીની આ પવિત્ર જગ્યા છે એટલે ચોખવટ કરું. અને જેમ કે ક્યારેક રાજકારણમાં મદદ થઈ શકે, ક્યારેક ના થઈ શકે, પણ એક વખત મદદ કરી હોય અને બીજી વખત કોઈ કારણસર ના થઈ શકે તો હું રહી રાખીને બેહું, એવું ક્યારે થઈ ના શકે. ક્યારેક ને ક્યારેક એની બેનને પણ આ બ્રહ્મ સમાજે જીતાડવામાં મદદ કરી, ક્યારેક ને ક્યારેક અમને લોકોને પણ જીતાડવામાં મદદ કર્યા. સંજોગો મદદ થઈ શકે, સંજોગ ના થઈ શકે, અને જો રાજકારણમાં રાંપુ ટકવું હોય તો ડંખ રાખીને રાજકારણ કરનારો વ્યક્તિ ક્યારે રાજકારણમાં ટકી ના શકે. આ તો કદાચ સત્તાના જોર ઉપર, તંત્રના જોર ઉપર ટકી શકે, પણ એ કઈ રોબો હતું નથી. ગમે તેના દસકા હોય, દસકા પૂરા કરતા વાર થતી નથી. કેમ કે આ ભારતનું લોકતંત્ર એવું છે કે પોચે પોચે વર્ષે તમારા સૌના વચ્ચે આવવાનું હોય છે, ને પોચે વર્ષે જો સારું કામ ના કર્યું હોય ને તમારી વચ્ચે ના આવો તો ઘણી વખત તમારે ઘરે બેસવાનો વારો આવતો હોય છે. જો રાજકારણીઓ હંમેશા સારું કામ કરવું જોઈએ. બેન જરા પવિત્ર જગ્યા પર આવ્યા છે, આનંદ પ્રકાશ બાપુની બ્રહ્મ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, આસ્થાના કેન્દ્ર પર આપણે આવ્યા છીએ, તો કઈક અહીંયા સારું આપીને જાય એવું હું આપને વિનંતી પણ કરું છું. અને આપણે ગુરુ ગાદી કહો કે જે પવિત્ર જગ્યા આપણા માટે એટાની અંદર બ્રહ્મચારી બાપજીની આ છે, કોઈ એક સમાજના નતા. આજે મને ખબર છે કે મારો જન્મ નતો, એ પહેલા મારા ઘરનું વાસ્તુ જુદું બાપજીને હાથે. બાપજીને આમ વાત કરી કે હંમેશા બા આપતા આશીર્વાદ લેતા અને એમના તેજસ્વી એવું શરીર હતું કે આપણને અંજાઈ જઈએ કે એટલો હંમેશા એમનો આશીર્વાદ રહેતો. જે મને યાદ, અમે નાના ગોધીનગર કોઈ મહારાજની ફેક્ટરીનું ઉદઘાટન બાપજી કરવા માટે જીઆઈડીસીમાં આવ્યા, એ દિવસે પણ ગાંધીનગર મારા ઘરે પગલા કરાવવા માટે બાપુના લાયા હતા. ત્યારે પણ બાપુ લગભગ, અમે તો ત્યારે લગભગ 10-12 વર્ષના હઈશું, પણ હંમેશા લાગણી રહી, હંમેશા આશીર્વાદ રહ્યા. અને આજે એની બેન અહીંયા આવ્યા છે, આજે એક મહિનો તો કદાચ સંસદ સભ્ય તરીકેનો પૂરો થયો, પણ 59 મહિના વિકાસના કાર્યમાં સમાજના ઉપયોગી જ્યાં પણ ક્યાં જરૂર હોય રાજકીય, હું પણ આપ સૌને વિનંતી કરું છું કે કોઈ એક પાર્ટીની અંદર જો આખો સમાજ બેસે તો કે હમણાં ઘણા આગેવાન ભાષણ ઉભર્યા છે કે બધા એક પાર્ટીમાં રહેશો, બીજી પાર્ટીની સરકાર આવશે તો શું કરશો, એટલે બધા જો એક પક્ષમાં બેઠા રહેશો તો ક્યારેક એવું નથી કે ભાજપની જ હદા સરકાર રહેવાની. આ દેખો 400-200 ચાલી આવ્યા, એટલે ક્યારેક સરકારો બદલાશે, સરકારો બદલાઈ જશે તો બીજા પક્ષમાં પણ જો સમાજના આગેવાનો તૈયાર થયેલા હશે ને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે, એ વિનંતી સાથે ફરતી બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આભાર, ખાસ કરીને અંબારામભાઈ ને આપ સૌની ટીમનો, તમે જે મહેનત કરી અને નકા આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો પાસે, બધા બંધોણીઓને રોમ રોમ કહું છું, બધા આગેવાનોને રોમ રોમ કહું છું, વ્યસન જેટલા બંધવાની છે તેઓથી પૂરતા રાખો, નવા તૈયાર ના કરતા એ વિનંતી કરું છું. શિક્ષણ ઉપર પૂરું ધ્યાન આપજો, સરપંચો ઓછા થશે ચાલશે, તાલુકા જિલ્લાના ડેલિગેટ ઓછા થશે ચાલશે, ધારાસભ્ય સંસદ સભ્ય ઓછા થશે ચાલશે, પણ જો શિક્ષણની જોત જગાવીને સમાજમાં તાલુકાના તાલુકા પંચાયતથી લઈને ગાંધીનગરના સચિવાલય સુધી જો સમાજનો દીકરો દીકરી બેઠા હશે ને તો તમારે કોઈ ધારાસભ્ય સંસદની જરૂર હોતી નથી. એટલે શિક્ષણ ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો, એ વિનંતી સાથે આપ સૌનો આભાર. આપ સૌના આશીર્વાદથી બનાસકાંઠાના સાંસદ બન્યા છે એવા બેન શ્રી ગેનીબેન, થરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ, બ્રહ્મ સમાજના આગેવાન હેમંત રંબા,
હેમુભાઈ જોશી, ભગવાનભાઈ, બીકે જોશી સાહેબ અને સમગ્ર ચૂંટણીમાં આર્થિક મદદ કરી ક્યાંય અટકાવવા ના દીધા કે જેટલું જોઈએ એટલું ફંડ આપીશ પણ ચિંતા નથી કરવાની એવા રાજુભાઈ જોશી. હજી 50-60 લાખ રૂપિયા રાજુભાઈના માથે હશે. અને મારી આજે માઇક ઉપર બોલું છું એવી રાજકીય શરૂઆત કરી છે એવા મારા રાજકીય ગુરુ કેપી ગઢવી સાહેબ, ભાઈ શ્રી અમારા જુજારુ તાલુકા કોંગ્રેસ સમિતિ વાવના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ, મનુભાઈ, અભુજી, બીકે સાહેબ નું તો કીધું પહેલા, બીકે સાહેબ આખી ચૂંટણીની વહીવટી પ્રક્રિયા આખા જિલ્લાનું સંભાળતા હતા. એટલે અહીં મારે ભાષણ કરવાનું ગુલાબસિંહ ના હોય કે સમાજ જીવન કઈ રીતે જીવવું એ જીવનની રાહ જે બતાવી છે એવા બ્રહ્મ સમાજે બેઠા હોય ત્યારે આપણે ભાષણો કરવાના ના હોય કે સમાજ જીવનમાં મનુષ્ય તરીકે શું કરવું એની સલાહ જ્યારે આ બ્રાહ્મણ સમાજે આપતા હોય, મનુષ્ય અવતાર તરીકે કઈ રીતે જીવન જીવવું એની રાહ તમારી પાસે શીખવાની હોય ત્યારે તમારી પાસે મારે ભાષણો કરવાના ના હોય. આપ તો નમન પૂજન ને વંદનીય સમાજ છો, ગાય અને બ્રાહ્મણ એ પૂજનીય છે ત્યારે અહીં વિશેષ ભાષણો ન કરાવડાય. પણ રાજુભાઈ મને હમણાં કહેતા હતા કેજો એટલે મને નામ યાદ આવ્યું, હેમુભાઈ ભીલડીથી, આપણે બાબુભાઈ ને ભીલડીથી બાબુભાઈ કેપી સાહેબ, જયારે ભાજપ શું છે ભાજપની ગાડીમાં કોઈ બેહવા તૈયાર નતું ત્યારે આ બ્રહ્મ સમાજના બાબુભાઈને વાવ વિધાનસભા ચૂંટણી લડાયા. તમે બધા તાકાત લગાવીને એ ટાઈમે પણ 18-22 હજાર વોટ મળ્યા હતા. ભાજપનું કોઈ નામ નતું લેતું ત્યારે તમારો ઉપયોગ કર્યો. જયારે ભાજપનો ચારેક કળાએ સમય આવ્યો ત્યારે બ્રાહ્મણો બધી સમાજો ક્યાંય ગયા ભગવાન જાણે, જે ભાજપમાં નતા એ કબજો લઈ લીધો એટલે જાગવાનો સમય છે, મહેરબાની કરો. હા રમેશભાઈ, ભલે આ વિસ્તારમાં અમૃતભાઈ ભાકરીને કાલે મેં સરપંચને ફોન કર્યો, અમૃતભાઈ કીધું આજ તો ના આવ્યા તો હવે આપણા બેની મિત્રતામાં કંઈક કમી લાગે કે ના, હું 10 જણા ભાકરીથી લઈને આવીશ. બ્રહ્મ સમાજ ના હોય તો રાજકારણ કે સમાજ જીવન જીવવું અઘરું છે. તમે બધાને જયારે રાહ બતાવો છો ત્યારે આપને વિનંતી કરું છું. રાજુભાઈ, આજે આ સમાજે કોઈ પણ ચૂંટણી હોય કે સમાજ જીવન જીવવું હોય, આજે ભલે તમે કદાચ ઓછા વોટ આપ્યા હોય પણ હેમતરામબા, બીકે જોશી સાહેબ, રાજુભાઈ ના બધા આખી ચૂંટણી લડ્યા છે અને આ ચૂંટણી જીતના જશના ભાગીદાર તમારી સામે જ બેઠા છે. બ્રાહ્મણ સમાજનો મોટો ઇશ્યુ છે ત્યારે જીત્યા છે. રાજાઓ રાજ ચલાવતા હતા પણ સલાહ તમારી જ લેવી પડતી હતી, એટલે ગેનીબેનના સલાહકાર તરીકે રાજુભાઈ બીકે જોશી જ હતા ને એના પરિણામે આટલા સુધી આપણે પહોંચ્યા છે, નહીતર સામે તો ઘણા બધા કાવા દેવા હતા. એટલે બ્રાહ્મણ સમાજ સિવાય ક્યારે રાજકારણ કે સમાજ જીવન ચાલતું નથી એટલે આપને વિશેષ નથી કહેતો, પણ સમયને સમજો. તમે બુદ્ધિજીવી છો પરંતુ ભગવાન જાણે જેમ મને રબારીને પણ શંકર ભગવાન શીખી ઈર્ષા આપી તેમ તમને ઈર્ષા આલી છે શું છે સમજાતું નથી, નહીતર ધારાસભ્ય તમે જુઓ. આજે ગુલાબસિંહ કેપી ગઢવી સાહેબ મારું નામ ચાલે છે, અમારું એક કોઈનું ના ચાલતું હોત, અમીરમભાઈ ના ગયા હોત તો ધારાસભ્ય તરીકે સિંગલ નામ વાવ વિધાનસભામાં અમીરમભાઈ નું હોત. આ અમૃતભાઈ બેઠા છે બ્રહ્મચારી બાપુની જગ્યામાં કહું છું, જયારે ભાજપમાં જવાનું હતું અમૃતભાઈ ને મેં ફોન કર્યો હેમતરામબા કે અમે જવાબદારી લઈને અમીરમભાઈ ને ભાજપમાં ના જવા દો, લોકસભાની ચૂંટણીની વાત કરું છું, બ્રહ્મચારીની જગ્યામાં અમૃતભાઈ સરપંચ ભાકરીને પૂછજો. એનું જવાબદારી મેં બેનને નથી પૂછ્યું પણ પૂછી લઉં કેપી સાહેબને ગુલાબભાઈને, કોંગ્રેસમાં જોઈન્ટ કરી દો, બેન જીતી જાય તો સિંગલ ઉમેદવાર અમીરમભાઈ આ બેઠા અમૃતભાઈ કીધું હતું ને અમૃતભાઈ? હા રમેશભાઈ, હા હેમતરામભાઈએ કીધું હતું. એટલે જ્યારે જ્યારે કોઈ પણ જયારે મુસીબતો હોય ત્યારે મુસીબતમાંથી રસ્તો કાઢે એ જ બુદ્ધિ હોય ત્યારે આપને કહું છું કે હવે સમજીને વળાંક લઈ લો અને તમારા માટે કાયમી દ્વારો ખુલ્લા છે, જ્યાં જ્યાં જે માગશો એ કોંગ્રેસ પાર્ટી ક્યારેક પાછી પાણી કરતી નથી. અને રાજુભાઈ જેવા ભામાસા બેઠા છે એટલે તમારે કોઈને નાના મોટી ચૂંટણી લડવી હોય ને તો આર્થિક એ મદદ કરશે, પણ સામે હવે લાંબુ લાગતું નથી એટલે વળાંક લઈ લો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિંદ. આગેવાનો જેણે સરસ મજાનું આયોજન કર્યું છે, આપ સૌને આમંત્રિત કર્યા છે, એવા એટા ગામ અને જેનું નેતૃત્વ લીધું છે એવા ભાઈ શ્રી અંબારામભાઈ, આપ સૌ જવાબદાર આગેવાનો છો, દરેક ગામોમાંથી આવ્યા છો અને તમને સૌને નમન અને વંદન કરું છું. અભિનંદન એ બાબતના કે વિધાનસભા 6-6 વર્ષ ધારાસભ્ય તરીકે હતી, લોકસભામાં સંસદ સભ્ય થયા પછી ગુલાબભાઈ આજે લોકસભાની ચૂંટણી જીત્યા ને 2 મહિના આજે પૂરા થયા 4 તારીખે, 2 મહિનાના પહેલા દિવસે જયારે તમામ ભૂદેવોના દર્શન થયા હોય એટલે સૌથી આજે અમારા માટે આનંદનો પ્રસંગ છે.
કે તમારા બધાના હાજરીમાં આજે 2 મહિના 4 તારીખ આજે થઈ છે. બધા આગેવાનોએ ખૂબ એક પરિવારની નાતે વાત કરી, ખુલ્લા દિમાગથી વાત કરી, અને આટલા ખુલ્લા દિમાગથી ખુલ્લા હૃદયથી વાત ક્યારે થાય એકબીજાને પોતાના ગણતા હોય ત્યારે. અને પોતાના પણ એ આપણા દિલની લાગણી હોય ત્યારે જ પોતાના પણ આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યારે અમીરામભાઈ પણ માટે વાતો કરી, રાજકારણની વાતો કરી, શિક્ષણની વાતો કરી. ભાઈ ઠાકરસિંહભાઈએ ખૂબ સારો વિચાર રજૂ કર્યો કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામની અંદર સફળ થવું હોય તો સૌથી પહેલા પરંપરાગત રીતે આપણા સમાજના જે આગેવાનો હોય, અધિકારીઓ હોય, સાધુ સંત હોય, એની પાસે જઈને આશીર્વાદ લઈને અભિપ્રાય લે, અને એ માણસ ક્યારે પણ કામમાં નિષ્ફળ જતો નથી, સફળ થાય છે એવું આપણા અનેક વખતના આધાર પુરાવા અને અનુભવોના આધારે આપણે કહીએ છીએ. ત્યારે આશીર્વાદ રૂપી સમાજ હોય ત્યારે કોઈ પણ ચૂંટણી કે ગમે એ હોય તો એની અંદર હરખામણી કરવામાં આવે કે ભાઈ આ 2 ઉમેદવારો છે તો આપણે કોને વોટ આપવો. તો બ્રાહ્મણ સમાજનો ઉમેદવાર કરોડોપતિ હોય ને તો એક સામાન્ય માણસે કે એમ ના વોટ તો કે એમને ભૂદેવને આપવા પડે, આપણે એમ આપણી ફરજ અને જવાબદારીનો ભાગ છે. આ લાગણી આજે પણ આ સમાજ ઉપર તમામ સમાજોને છે, અને આજે પણ તમામ સમાજો ભૂદેવ સમાજની કોઈ પણ ખૂણે એની ઇજ્જત કરે છે. ક્યાંક તમે 5 જણા 2 જણા બેઠા હોય ને તો ક્યાંય નાના મોટા ઓલામાંથી નીકળીને વંદન કરીને તમને નીકળી જાય. એ પ્રણાલિકા આપણી આ સનાતન ધર્મની, હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે. એ કાયમી તમારી પ્રણાલિકા છે કે પ્રણાલિકા પ્રમાણે કાયમી લોકો રહ્યા છે, એ માન સન્માન તમારું કાયમી સચવાય રહે એવી હું આનંદ પ્રકાશ બાપુને પ્રાર્થના કરું છું. આજે વિરમજી નથી ધારાસભ્ય, ત્યાં પછી હેમતરામ બા મળે, આ મળે, કામોની વાત આવે તો આ સૌદી બા બેઠા, મને ખૂબ આનંદ થયો. નાનજીભાઈ ના બધા ધારાસભ્ય સમયગાળામાં વા વિધાનસભામાં જેટલી ગૌશાળાઓ આવે એ એક પણ ગૌશાળા એવી નથી કે મારી પાસે ખાલી સમાચાર કેવડાયા હોય અને ગૌશાળાની મુલાકાત ના લીધી હોય અને એમાં મદદ ના કરી હોય એવી વાવ વિધાનસભાની એક પણ ગૌશાળા નથી. શૈક્ષણિક સંસ્થાઓની વાત કરું, આ સૌદીભાઈ એક થી મને ત્યાં તીર્થગામ લઈ ગયા હતા, એમણે માગ્યું એટલું, બાકી બાકી નથી ને બેનની, દેવરામભાઈ હતા, અચ્યા દેવરામભાઈ છે હાજર, જેટલું માગ્યું એટલું બધું ને વધારે આપ્યું, તો આભાર એનો. કોઈ એમ તો કીધું કે માગ્યું એનાથી વધારે આપ્યું. અરે હંમેશા આટલી સેવા કરો છો અને ગૌ માતાને આપણે 33 કરોડ દેવતાનો વાસ કહેતા હોઈએ એની સાથે આપણી ધાર્મિક અને પારિવારિક લાગણી જળવાઈ રહી હોય ત્યારે એમાં સત્તા સ્થાને બેઠા હોય. બીકે સાહેબ 6.5 ઓવરના ધારાસભ્ય મેં સૌથી વધારે વધારે જો કોઈ ગ્રાન્ટ વાપર્યું હોય તો ગૌશાળામાં, પક્ષી ઘરમાં, શિક્ષણમાં. અને મને ઘણા બધા કોઈક નાના મોટા કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય ને એ 2022ની ચૂંટણીમાં કહેતા કે બેન તમે 5 વાર ઉજા પક્ષી ઘર ને ગૌશાળામાં, જેમ કે ગૌશાળામાં વહીવટ કરતા હોય ને એ પારદર્શક હોય, અને પછી સરપંચ હોય, કોન્ટ્રાક્ટર હોય ને એ કઈ ગમે નહીં. અને મને 2-3 જણી તો કીધું કે તમે બેન હવે પારિવાર અંદર ગાયક અંદર વોટ લઈ આવજો, કે આવું કીધું મને, આ હકીકત કીધું. એડો ભાઈ એમની મરજી છે, કદાચ વોટ નહીં આલે પણ કદાચ આશીર્વાદ તો હશે ને. તો પેલા હું 6,000-7,000 જીતી હતી, બીજી વખત 15,000-16,000 જીતી. તો ગાયોના અને પારિવારના અને શિક્ષણના આશીર્વાદ એ મળ્યા એટલે સેવાના ભાવાર્થે કોઈ પણ અપેક્ષા વગર ચાર 5 પછી કોન્ટ્રાક્ટર નારાજ થાય તો થાય, પણ જે પરોપકારી કામ કરવું પડે એક સત્તા સ્થાને એ હંમેશા કરવા માટેના પ્રયત્ન દરેક આગેવાનના હોય છે. એમાં વિશેષ મેં મારી રીતે જેટલો પ્રયત્ન થતો હતો એટલો કર્યો. જે રીતે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે ઠાકરસિંહભાઈ રબારી છે, કંઈક એવું બોલી ગયા કે 2022માં અમીરામભાઈ આસલ છે એ અપક્ષમાં ઉમેદવાર ન થયા હોત, કોંગ્રેસ ન છોડી હોત તો એ સમયે અમે એ રીતની વાત કરી હતી કે આવનાર 2024 લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાંથી છે એ લડવાના છે, અને એ જો જીતે છે તો વાવ બેઠક પર પેટા ચૂંટણી આવશે તો તમને જ વાવ બેઠક પર ઉતરવામાં આવશે, એવું ઠાકરસિંહભાઈ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે કેપીભાઈ ગઢવી હોય, એ દરેક લોકોએ આશ્વાસન આપ્યું હતું. છતાં પણ 2022માં અમીરામભાઈ આસલ છે, એકના બે ન થયા અને અપક્ષમાં છે એ લડે છે. તો ઠાકરસિંહભાઈ રબારી અત્યારે બ્રહ્મ સમાજને એ રીતનું કહી રહ્યા છે કે જો
જો અમીરામભાઈ અસલ છે હાલ કોંગ્રેસમાં હોત તો અમે કોઈ દાવેદાર હોત જ નહીં. અને વધુમાં ઠાકરસિંહભાઈ રબારી છે એવું બોલે છે કે હાલ ગુલાબસિંહ રાજપૂત હોય કે પી ગઢવી હોય કે મારું નામ છે ચાલી રહ્યું છે, એ ત્રણ માંથી કોઈનું નામ ન હોત. અને અમીરામભાઈ અસલનું નામ છે એ સિંગલ હોત, પરંતુ એ છતાં એ કોંગ્રેસમાં ન રહ્યા અને ભાજપમાં ગયા છે. પરંતુ ઠાકોર સમાજનું નામ લગભગ છે એવું નક્કી છે કે ઠાકોર સમાજના ઉમેદવાર છે એ કોંગ્રેસમાંથી આવવાના નથી. પહેલેથી આપણે વિડીયોમાં વાત કરતા આવીએ છીએ છે કેનીબેન ઠાકોર દરેક કાર્યક્રમોમાં છે, હાજરી આપે છે ઠાકોર સમાજના, એમાં પણ એવું કહે છે આપણે હવે ઋણ ચૂકવવાનું છે. અને હાલ ઠાકરસિંહભાઈ રબારી પણ એવા ત્રણ નામ જ બોલ્યા, કે પી ગઢવી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે એનું પોતાનું છે, કે અમારા નામ ચાલી રહ્યા છે. તો લગભગ કોંગ્રેસમાંથી જે ઠાકોર સમાજના ઉમેદવાર છે એ નહીં હોય એવા છે મેસેજ, એવા અણસાર છે એ દેખાઈ રહ્યા છે. હવે અમીરામભાઈ અસલ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, એટલે હવે બ્રહ્મ સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીમાં પૂરેપૂરો ન જતો રહે એનું નુકસાન છે કોંગ્રેસને ન થાય. 2022 નું પરિણામ જો આપણે જોઈએ તો ગેનીબેન ઠાકોરને 1,02,513 મતો મળ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોરને છે 86,912 મત મળ્યા હતા. અને અમીરામભાઈ અસલ અપક્ષમાંથી છે 27,343 મત મળ્યા હતા. હાલ અમીરામભાઈ અસલ છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે. તો આ 27,000 મતો છે એ બ્રહ્મ સમાજના હોઈ શકે, અન્ય સમાજના પણ હોઈ શકે, પરંતુ મેજોરિટી બ્રહ્મ સમાજના આપણે માની શકીએ. તો એ અમીરામભાઈ અસલના જે 27,000 કે 28,000 મતો છે એ જો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જાય છે તો કોંગ્રેસ આ પેટા ચૂંટણી છે એ હારી શકે છે. હજુ અન્ય સમીકરણો પણ બની શકે છે, પરંતુ હાલ આ તો સ્પષ્ટ છે જે પરિણામ છે 2022માં આવ્યું છે. અને અપક્ષના ઉમેદવાર છે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે અને અપક્ષમાં જે લડ્યા હતા 28,000 કે 27,000 મત લાવ્યા છે, તો એ ચોખ્ખું નુકસાન છે એ કોંગ્રેસને હાલ દેખાઈ રહ્યું છે. અને ગેનીબેનને માત્ર 15,000ની લીડ હતી, તો એ 15,000ની લીડ કાઢો તો બી ભારતીય જનતા પાર્ટી 10-15,000 મતે છે એ હાલ આ પેટા ચૂંટણી છે જીતી શકે છે. એ માટે કોંગ્રેસ હાલ મહેનત કરી રહી છે કે બ્રહ્મ સમાજને છે કોંગ્રેસ તરફી રાખવા માટે જે બી કરવું પડે એ હાલ એ કરી રહ્યા છે. જૂના ખુલાસા પણ કરી રહ્યા છે, જે રીતે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહભાઈ રબારીએ 2022માં જે બન્યું હતું એવી અંદરૂની વાતો પણ બ્રહ્મ સમાજની સામે છે એ મૂકી છે. કે અમે તો કહ્યું હતું કે બનાસકાંઠામાં છે લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોર લડશે અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાં રહો તો તમને જ અમે ઉમેદવાર છે બનાવીશું, અમારો ટેકો તમને જ રહેશે. 2022માં ગુલાબસિંહ રાજપૂત પણ થરાદમાંથી લડતા હતા, ગેનીબેન ઠાકોર છે વાવમાંથી લડતા હતા, ગુલાબસિંહ રાજપૂત છે હાર્યા છે શંકરભાઈ ચૌધરીની સામે અને ગેનીબેન ઠાકોર છે જીતીને આવ્યા હતા. પરંતુ હવે થરાદ બેઠક છોડીને ગુલાબસિંહ રાજપૂતનું નામ પણ વાવમાં ચાલી રહ્યું છે, ઠાકરસિંહભાઈ રબારીનું નામ પણ ચાલી રહ્યું છે અને કેપી ગઢવીનું નામ પણ ચાલી રહ્યું છે. આ ત્રણ જ મુખ્ય નામો છે હાલ જે બી વાવ બેઠક પર અને બનાસકાંઠા કોંગ્રેસના જે નેતાઓ છે એમાં હાલ આ ત્રણ નામ છે એ મોખરે ચાલી રહ્યા છે. ઠાકોર સમાજનું નામ હજુ છે એ આવ્યું નથી, એટલે લગભગ એ ફાઇનલ ગણવામાં આવે છે કે ઠાકોર સમાજના ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીમાંથી નહીં હોય. અને ભારતીય જનતા પાર્ટીમાંથી જો ઠાકોર સમાજના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર રિપીટ થાય છે અને બ્રહ્મ સમાજના જે મતો છે એ ભારતીય જનતા પાર્ટી છે અમીરામભાઈ અસલના જાય છે તો કોંગ્રેસને ફટકો પડી શકે છે, કોંગ્રેસની સીટ છે ભારતીય જનતા પાર્ટી છે આંચકી શકે છે. તો જે બી અપડેટ વાવ વિધાનસભા સીટની પેટા ચૂંટણીને લગતા મળતા રહેશે જે તમને આપતા રહીશું. તો હાલ જે અણસાર દેખાઈ રહ્યા છે કે કોંગ્રેસમાંથી ઠાકોર સમાજના ઉમેદવાર નહીં હોય, તો એના પર તમારું શું કહેવું છે તમારા વિચારો પણ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન છે એ મળતું રહેતું હોય છે. તો આ રીતે તમે અમને મદદ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.